ચલો બાળકો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સરસ. તો હવે આજે આપણે વિષય ગુજરાતીમાં મૂળાક્ષર જોઈને લખો, બરાબર? ડિસેમ્બર મહિનાની સાધ્યપોથીમાં જોઈને લખવાના છે, બરાબર? હું તમને સાધ્યપોથીમાં પહેલાં બતાવું, બરાબર? ડિસેમ્બર મહિનાની સાધ્યપોથીમાં, ડિસેમ્બર મહિનાની સાધ્યપોથીમાં પાના નંબર 16, પાના નંબર 16 ઉપર આપેલો મહાવરો છે, બરાબર? આ ક્લાસવર્ક, પાના નંબર 16 ઉપર ક્લાસવર્ક અને 17 ઉપર હોમવર્ક આપેલું છે, બરાબર? તો શું આપેલું છે? તો મૂળાક્ષર જોઈને લખો. તો તમારે મૂળાક્ષર જોઈને લખવાના છે, બરાબર? કઈ રીતે લખશો? તો અહીં શું આપેલું છે? હણ ફેરનો હણ, તો અહીં શું લખશો? હણ લખવાનું. અહીંયા શું આપેલું છે? ચકલીનો ચ, તો અહીં શું લખવાનું? ચકલીનો ચ. પછી અહીં શું આપેલું છે? ચલો બોલો, દડાનો દ, તો અહીં કેટલા શું લખશો? દડાનો દ લખવાનો. પછી અહીં શું આપેલું છે? તપેલીનો ત, તો ખાનામાં શું લખવાનું? તપેલીનો ત લખવાનો, બરાબર? એના પછી શું આપેલું છે? કમળનો ક આપેલો છે. શું આપેલું છે? કમળનો ક, તો તમારે કમળનો ક લખવાનો છે. પછી શું આપેલું છે? ધજાનો ધ, તો શું લખવાનું ખાનામાં? ધ, ધજાનો ધ. પછી શું આપેલું છે? છત્રીનો છ, તો શું લખશો? છત્રીનો છ. અહીં શું આપેલું છે? નગારાનો ન, તો શું લખશો? અહીંયા ખાનામાં નગારાનો ન લખવાનો. સરસ. અહીં શું આપેલું છે? ઠળિયાનો ઠ, તો અહીં શું લખશો? ઠળિયાનો ઠ જ લખવાનો છે. એનું એ જ અક્ષર જોઈને લખવાનો છે, બરાબર? અહીં શું આપેલું છે? પતંગનો પ, તો અહીંયા પતંગનો પ લખવાનો છે. અહીં શું આપેલું છે? ઢગલાનો ઢ, તો શું લખશો? ઢગલાનો ઢ. અહીંયા શું આપેલું છે? ગણપતિનો ગ, તો તમે શું લખશો? ત્યાં ગણપતિનો ગ જ લખવાનો છે, બરાબર? જોઈ જોઈને અક્ષર લખવાના છે, જોઈ જોઈને મૂળાક્ષર લખવાના છે, બરાબર? અહીં ખટારાનો ખ આપેલો છે, તો અહીંયા ખ લખવાનો. અહીં થ આપેલો છે, તો થ લખવાનો. અહીં જ આપેલો છે, તો જ લખવાનો. અહીંયા ફટાકડાનો ફ આપેલો છે, તો ફ લખવાનો, બરાબર? જમરૂખનો જ આપેલો છે, તો જ લખવાનો. અહીં ઘરનો ક આપેલો છે, તો ઘ લખવાનો. અહીં ડ, ડગલાનો ડ આપેલો છે, તો ડ લખવાનો. અને અહીંયા છેલ્લે ટપાલીનો ટ આપેલો છે, તો ટ લખવાનો છે, બરાબર? એ રીતે મૂળાક્ષર તમારે જોઈને લખવાના છે. પછી અહીંયા શું આપેલું છે? તો મૂળાક્ષર બ થી શરૂ થતા ચિત્ર પર ખરું કરો. તો બ થી શરૂ થતા ચિત્ર પર તમારે ખરું કરવાનું છે. કંઈ બકરીના બ થી અને એક અહીંયા બગલો છે, ત્યાં તમારે ખરાની નિશાની કરવાની છે. પછી શું આપેલું છે? મૂળાક્ષર ભ થી શરૂ થતા ચિત્ર પર ખરું કરો. તો અહીંયા શું આપેલું છે? ભમરો, તો ત્યાં તમારે ખરું કરવાનું છે. બીજું શું આપેલું છે? ભમરડો, ત્યાં પણ તમારે ખરું કરવાનું છે, બીજે ક્યાંય કરવાનું નથી, બરાબર? બ થી શરૂ થતા ચિત્ર પર જ તમારે ખરું કરવાનું છે, બરાબર? આ તમારો ક્લાસ વર્ક છે અને પાના નંબર 17 ઉપર હોમવર્ક છે. તેમાં પણ તમારે મૂળાક્ષર જોઈને જ લખવાના છે, બરાબર? જે આપેલા છે તે તમારે જોઈ જોઈને લખવાના છે. અહીં જબલાનો જો આપ્યો, તો જબલું લખવાનું. થાળીનો થો આપ્યો, તો થ થાળીનો થ લખવાનો. અહીં ટપાલીનો ટો આપ્યો છે, તો ટો લખવાનો. અહીં ઘરનો ઘ આપ્યો છે, તો ઘ લખવાનો, બરાબર? આવી રીતે તમારે જોઈ જોઈને જ લખવાનું છે. અને અહીંયા પથી થી શરૂ થતા ચિત્ર પર ખરું કરવાનું, તો પતંગ અને પલંગ. અહીંયા શું આપેલું છે? ફથી શરૂ થતા ચિત્ર પર ખરું કરો, તો અહીંયા ફટાકડા અને અહીંયા ફણસ, બરાબર? તો એ રીતે તમારે હોમવર્ક કરવાનું છે. પછી બંને પેજના ફોટા પાડી અને મને બીજા દિવસે મોકલી દેવાના છે, બરાબર? તો આ રીતે તમારે સાધ્યપોથીમાં લખવાનું છે, બરાબર? હવે હું તમને બોર્ડમાં સમજાવું છું. તો આજે કઈ તારીખ છે? તો 16/12/21 ગુરુવાર. કયો વાર? તો ગુરુવાર. તો અહીંયા શું આપેલું છે? કે મૂળાક્ષર જોઈને લખો, મહાવરો લખવાનો છે, બરાબર? તો મૂળાક્ષર જોઈને લખવાના છે, બરાબર? અહીંયા શું આપેલું છે? તો પેલું હણફેરનો હણ આપેલો છે. શું આપેલું છે? હણફેરનો હણ, તો અહીં શું લખશો? આ ખાનામાં હણફેરનો હણ જ લખવાનો છે, બરાબર?
પછી શું આપેલું છે ચકલીનો ચ આ ખાનામાં શું આપેલું છે ચકલીનો ચ તો અહીં તમારે શું લખવાનું ચકલીનો ચ જ લખવાનો બરાબર પછી શું આપેલું છે દડાનો દ તો અહીંયા તમારે શું લખવાનું છે દ દડાનો દ જ લખવાનો છે બરાબર પછી શું આપેલું છે ત તપેલીનો ત આપેલો છે શું આપેલું છે તપેલીનો ત તો અહીંયા તમારે ખાનામાં તપેલીનો ત જ લખવાનો છે બરાબર બીજું કંઈ લખવાનું નથી એ રીતે જોઈ જોઈને તમારે લખવાનું છે બરાબર તો અહીં કમળનો ક આપેલો છે શું આપેલું છે આ ખાનામાં કમળનો ક તો અહીંયા શું લખશો કમળનો ક જ લખવાનો શું લખવાનું કમળનો ક બરાબર પછી અહીંયા શું આપેલું છે ધ ધજાનો ધ આપેલો છે તો તમારે અહીંયા શું લખવાનું ચલો બોલો સરસ ધજાનો ધ લખવાનો ધજાનો ધ પછી શું આપેલું છે અહીંયા છત્રીનો છ આપેલો છે શું આપેલું છત્રીનો છ તો અહીં તમે શું લખશો આ ખાનામાં પણ તમારે છત્રીનો છ લખવાનો છે બરાબર પછી આ ખાનામાં શું આપેલું છે તમારે સાધ્યપોથીમાં અને શું કહેવાય ચલો બોલો નગારાનો ન સરસ તમને બધાને તો આવડે છે તો અહીંયા પર શું લખવાનું નગારાનો ન જ લખવાનો બરાબર તો આને કયો મૂળાક્ષર કહેવાય ચલો કયો મૂળાક્ષર કહેવાય ઠડિયાનો ઠ કહેવાય તો તમારે અહીં શું લખવાનું ઠડિયાનો ઠ લખવાનો બરાબર પછી આને કયો મૂળાક્ષર કહેવાય ચલો બોલો સરસ પતંગનો પ કહેવાય શું કહેવાય પતંગનો પ કહેવાય બરાબર પછી અહીંયા શું આને શું કહેવાય કયો મૂળાક્ષર કહેવાય ઢગલાનો ઢ તો અહીંયા શું લખવાનું ઢગલાનો ઢ જ લખવાનો બરાબર એનો એ જ અક્ષર મૂળાક્ષર જોઈને લખવાનો છે પછી આને શું કહેવાય આ તો બધાને આવડતું જશે ગણપતિનો ગ સરસ તો ત્યાં તમારે ગણપતિનો ગ જ લખવાનો છે બરાબર આને શું કહેવાય ખટારાનો ખ તો અહીં શું લખશો ખટારાનો ખ શું લખશો ખટારાનો ખ સરસ પછી આને શું કહેવાય ચલો બોલો થાળીનો થ તો અહીં શું લખવાનું થાળીનો થ એનું એ જ જોઈને લખવાનું છે પછી આને શું કહેવાય જબલાનો જ કહેવાય તો શું લખવાનું બાજુના ખાનામાં જબલાનો જ લખવાનો બરાબર પછી આને શું કહેવાય ફટાકડાનો ફ તો આ ખાનામાં શું લખશો ફ ફટાકડાનો ફ જ લખવાનો છે બરાબર પછી આને શું કહેવાય જમરૂખનો જ કહેવાય તો તમે અહીં શું લખશો જ જમરૂખનો જ સરસ તમને તો બધાને આવડે છે સરસ પછી આને શું કહેવાય ઘ ઘરનો ઘ કહેવાય શું કહેવાય ઘરનો ઘ તો આ ખાનામાં ઘરનો ઘ લખવાનો છે ચલો આને કયો અક્ષર કહેવાય ચલો બોલો ડગલાનો ડ કહેવાય સરસ તો અહીં શું લખવાનું ડ ડગલાનો ડ લખવાનો બરાબર પછીનો અક્ષર શું કહેવાય આને ચલો બોલો કયો અક્ષર છે કયો મૂળાક્ષર છે ટપાલીનો ટ સરસ તો હવે અહીં શું લખશું ટપાલીનો ટ લખશું સરસ શું લખશું ટપાલીનો ટ તો આ રીતે તમારે જોઈ જોઈને લખવાના છે મૂળાક્ષરો જોઈને લખવાના છે બરાબર મૂળાક્ષરો આ રીતે તમારે જોઈ જોઈને બધા ખાનામાં લખવાના છે પાના નંબર 16 અને પાના નંબર 17 16 ઉપર ક્લાસવર્ક છે અને 17 ઉપર હોમવર્ક છે બરાબર બંને પેજના ફોટા પાડી અને બીજા દિવસે તમારે મોકલી દેવાના બરાબર પાના નંબર 16 ઉપર ક્લાસવર્ક અને 17 ઉપર પાના નંબર 17 ઉપર
होमवर्क बराबर। तो चारे चार बने पेज ना फोटा पाड़ी ने बीजा दिवसे तमारे मने लेसन में मोकली देवाना बराबर ने। तमे कक्को बोलो छो ने बधा? हाँ, रोजे कक्को तमारे बोलवानो बराबर। कक्को बोलशो तो तमने जल्दी आवड़ी जशे, बोली बोली ने लखवानो एटले तमने जल्दी आवड़ी जाए बराबर। कक्को रोज बोलजो, गुजरातीना पीरियड में कक्को बोलवानो, एकड़ामां गणित होय त्यारे एकड़ा बोलवाना बराबर। तो आ तमारे आ रीते खानामां बधामां जोई जोईने लखवानुं છે બરાબર, તો જોઈને લખજો। ચલો બાળકો, જય શ્રી કૃષ્ણ।